બનાસકાંઠાના દિશામાં વિશાળ ઠાકોર નામના યુવક અનોખો પક્ષી પ્રેમ ધરાવે છે, જે અલગ અલગ દેશના કબૂતરો રાખી તેની સેવા કરે છે. બનાસકાંઠામાં ડીસામાં વિશાળ ઠાકોર નામનો યુવક અનોખો પક્ષી પ્રેમ ધરાવે છે, જે અલગ અલગ દેશના કબૂતરોને રાખીને તેની સેવા કરે છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કબૂતરના મેળા ભરાતા હોય છે. વિશાળ ઠાકોરે દેશ વિદેશના 50 થી વધુ કબૂતરો ઘરે લાવ્યા છે અને સેવા કરી અને પોતે શોખ પૂરો કરે છે. બનાસકાંઠાના ડીસાનો અનોખો પક્ષી પ્રેમી વિશાળ ઠાકોર આ કબૂતરોને જોવા માટે આજુબાજુના ઘણા પક્ષી પ્રેમી લોકો આવે છે અને ક્યારેક તેની પાસેથી આ કબૂતરોનો પેર પણ લઈ જાય છે. આજના ટેકનોલોજી અને 4G 5G ના યુગમાં લોકોએ ભૌતિક સુખ પાછળ આંધળી દોડ મૂકી છે. વળી છેલ્લા ઘણા સમયથી કોંક્રીટના જંગલો ઊભા થતા કુદરતી જંગલોનો નાશ થઈ રહ્યો છે અને પૃથ્વી પર વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. આ વૃક્ષોની સંખ્યા ઘટવાથી સાથે સાથે હવે પક્ષીઓની સંખ્યા પણ ઘટી રહી છે. અલગ અલગ 50 થી પણ વધુ કબૂતરો લાવ્યા ઘરે. વિદેશી કબૂતરોને જોવા પક્ષી પ્રેમીઓ પણ ઉમટ્યા. એક સમય ઘર આંગણે વહેલી સવારથી જ સાંભળવા મળતી ચકલી, કાબર કે અલગ અલગ પક્ષીઓની ચિચિયારીઓ હવે આપણે મોબાઈલની રિંગટોનમાં જ સાંભળવા મળે છે. ત્યારે ડીસામાં એક યુવાન અનોખો પક્ષી પ્રેમ ધરાવે છે. ડીસાના રેડમેટ વિસ્તારમાં રહેતો વિશાલ ઠાકોર છેલ્લા 12 વર્ષથી અલગ અલગ દેશના કબૂતરોને લાવી તેની સેવા કરે છે. ઘર આંગણે સાંભળવા મળતી ચકલી કાબરના અવાજ હવે મોબાઈલ રિંગટોનમાં જ સાંભળવા મળે. વિશાલ ઠાકોરને નાનપણથી જ પક્ષીઓ પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને બાદમાં તેનો લગાવ ધીરે ધીરે શોખ બની ગયો. પાકિસ્તાન, બાંગ્લાદેશ, યુરોપ સહિત અલગ અલગ દેશના 50 થી પણ વધુ કબૂતરો આજે તેની પાસે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યુરોપ સહિત અલગ અલગ દેશના 50 થી વધુ કબૂતરો છે. રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા.